નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ ખેડૂતો માટે એક સરસ મજાની યોજના આવી હતી એમાં મફતની અંદર બેરલ અને ટબ યોજના છે ફોર્મ ભરાઈ રહ્યા છે હવે મિત્રો આજના વિડીયોની અંદર આપણે એ વાત કરવાની છે કે આ અરજી તમારી ફોર્મ ભર્યું છે તો અરજી મંજૂર થઈ છે કે નહીં હવે કઈ જગ્યાએ આ અરજી તમારી પહોંચી છે ઇન્વર્ટ થઈ છે કે નહીં અરજીનું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું સાથે સાથે અરજીની રીપ્રિન્ટ કેવી રીતે લેવી તેની વિગતવાર માહિતી આપેલી છે તો આ વિડીયોને તમામ મિત્રો સુધી શેર કરજો અને ચેનલની અંદર વાત કરીએ રાજ્યના તમામ ખેડૂતોને જે મલ્ટીપર્પસ ઉપયોગ માટે છે મફતની અંદર જે મોટું બેડલ એટલે કે બસો લીટર નું બેડલ આપવામાં આવશે તેના ફોર્મ શરૂ છે ને સાથે સાથે બે કેવાય ને કે પ્લાસ્ટિકના ટબ એ આપવા માટેની યોજના શરૂ છે અને આની અંદર જે લોકોએ ફોર્મ ભરેલું છે એનું ફોર્મ છે એ અરજીનું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું અને તમારે રીપ્રિન્ટ લેવી હોય તો કેવી રીતે લેવી એ આપણે આજના વિડીયોની અંદર વિશેષ વાત કરવાની છે કે અરજી છે તમારી પાસ થઈ છે કે નહીં અરજી કઈ જગ્યાએ પહોંચી છે તો એના માટેની વિગતવાર છે આપણે માહિતી મેળવવાના છે સૌપ્રથમ જે તમારે આઈ ખેડૂતની પોર્ટલ ઉપર છે આવી જવાનું રહેશે ત્યારબાદ અહીંયા તમને લખેલ છે કે અરજીનું સ્ટેટસ તપાસવા માટે રીપ્રિન્ટ લેવા માટે તમે અહીંયા ક્લિક કરો એટલે કે અરજીનું સ્ટેટસ તપાસવું હોય અથવા રીપ્રિન્ટ લેવી હોય તો આ પ્રકારનો એક ટેબ ખુલશે બરાબર બીજું ત્યાં તમારે અહીંયા પસંદ કરો છો તેમાં અન્ય યોજના સિલેક્ટ કરવાની છે છ ટકા વ્યાજ સહાય માટેની નહીં બાયોગેસ માટેની નહીં ગૌચર ગો સેવા વિકાસવાળી નથી કરવાની અહીંયા અન્ય યોજના ઉપર ક્લિક કરો ત્યારબાદ પસંદ કરો એમાં તમારે અરજી ક્રમાંકથી છે એ તમારે પસંદ કરવાની છે બાજુમાં તમને એક જે ફોટો બતાવી રહ્યા છે અરજી ક્રમાંક વાળો ત્યાં તમારે જે તમે ફોર્મ ડાઉનલોડ કરેલો હશે પ્રિન્ટ ભરેલું તે એમાં તમને અરજીપત્રક ક્રમાંક એવું લખેલું હશે ત્યાંથી તમારે એ નંબર છે અહીંયા નાખવાના રહેશે મિત્રો એટલે કે અરજી ક્રમાંકથી આપણે લખવાના છે હવે તમારા અહીંયા અરજી જે ક્રમાંક છે એ તમને તમારા જે ફોર્મમાંથી તમને મળી જશે સપોઝ કે જે તે ફોર્મ નંબર છે આ તમારે અરજી ક્રમાંક છે એ તમારે અહીંયા નાખી દેવાના રહેશે કે મારા જે અરજી ક્રમાંક હોય હું અહીંયા નાખી દઉં છું કે અરજી ક્રમાંક છે એ અહીંયા મેં નાખી દીધા ત્યારબાદ છે તમારે શું કરવાનું છે કે આ ઉપરના જે કેપચા કોડ છે ને આ જે કોડ એ તમારે અહીંયા નાખવાના છે આ કોડ મેં નાખી દીધા અહીંયા જે તે કોડ હોય બરાબર એ તમારે કોડ નાખી દેવાના ત્યારબાદ અહિયાં તમારે અહીંયા જે શું નાખવાનું છે અહીંયા ખાસ ધ્યાન રાખજો કા તમારા મોબાઈલ નંબરના છેલ્લા ચાર આંકડા આધાર કાર્ડના ચાર આંકડા તો અહીંયા તમારા આધાર કાર્ડના ચાર આંકડા નાખો કાં મોબાઈલ નંબરના ત્યારબાદ અરજીનો સ્ટેટસ તપાસો એના ઉપર કરશો ને તો તમને સ્ટેટસ જોવા મળશે રિપ્રિન્ટ કરશો ને તો અરજી તમારી ભરેલી હશે એ પાછું ફોર્મ જોવા મળશે તો હું સ્ટેટસ ઉપર ક્લિક કરું છું એટલે મને આ પ્રકારનો એક પેજ ખુલશે તો આ પ્રકારનો એક પેજ ખુલશે ને ત્યાં તમને અહીંયા તમારો અરજીનો નંબર છે એ દેખાતો હશે અહીંયા મેં સિક્યુરિટી રીઝનથી છે અહીંયા બધું જે બ્લર કરેલું છે તમને દેખાતું નહીં હશે પણ અહીંયા જે તમને અરજદારનું કહેવાય ને કે તારીખ કઈ તારીખે અરજી કરી હતી અરજદારનું નામ શું છે તાલુકો કયો છે જિલ્લો કયો છે ગામ કયું છે હવે કયા ઘટક માટે અરજી કરેલી હતી પછી અહીંયા તમે જુઓ મિત્રો કે અરજી છે ઇન્વર્ટ થઈ છે હવે અરજી ઇન્વર્ટ એટલે શું કે તમે જે જગ્યાએ તાલુકા પંચાયતે ખેતીવાડી અધિકારીને તમે અરજી આપી તો એ તમારી અરજી એને ઇન્વર્ટ કરી છે જો અહીંયા ઇન્વર્ટ કરી હશે તો તમને તારીખ બતાવશે પણ ઇન્વર્ટ નહીં થઈ હશે તો તમારી અરજી છે હજી ઇન્વર્ટ નથી થઈ તો આ અરજી ઇન્વર્ટ નથી થઈ કારણ કે હજી મેં ફોર્મ ભરેલું છે ફોર્મ ભરીએ જમા કરીશ એટલે બે થી ત્રણ દિવસમાં ઇન્વર્ટ થઈ જશે ત્યારબાદ આ અરજી માત્ર તમારી પાસ થઈ છે પાસ થઈ હશે ને તો અહીંયા તમારે કહેવાય ને કે તમે અરજી માટે પાત્રતા ધરાવો છો હા મંજૂરી તમારી અરજી મંજૂર થાય બરાબર તો તમને હા આવશે અરજીની ચકાસણી બરાબર છે તો કે એમાં આવશે ને પછી પેમેન્ટ ઓર્ડરનું સ્ટેટસ આ અત્યારે પેન્ડિંગ બતાવે છે બધી વસ્તુ ત્યારબાદ તમારી અરજીનું જે સ્ટેટસ છે એ પાત્રતા ધરાવતા હશે તો અહીંયા હા આવી જશે બરાબર ત્યારબાદ છે એ તમને સામેથી કહેવાય કે જે તમારા ગ્રામ સેવક હશે એનો કોલ આવશે કે ભાઈ તમારી અરજી પાસ થઈ ગઈ છે તમે આ વસ્તુ મેળવી જાઓ તો આવી રીતે મિત્રો તમારે ચેક કરી શકો છો તમારા ઘરે બેઠા જ કે તમારા મોબાઈલ ઉપરથી કે તમારી જે ટબલર માટેની જે બેડલ છે એની અરજી પાસ થઈ છે કે નહીં એ તમે આ રીતે તમે ચેક કરી શકશો હજી અત્યારે અરજીઓ છે ભેંગી થાય છે બરાબર આ બધી અરજીઓ ભેગી થઈ જશે ત્યારબાદ છે એક પ્રકારનો મોટી જો અરજીઓ થશે એના કરતાં વધારે તો એનો ડ્રો થશે ડ્રોની અંદર શું હશે કે એવું નથી કે આ બધા લોકોને મળી જ જશે અરજી ફોર્મ ભરાઈને જો એ એ અરજી કરતાં વધારે જો અરજીઓ આવશે જે આપવાની હોય એના કરતાં તો એનો ડ્રો થાય તો એ કોમ્પ્યુટરાઈઝ ડ્રો થતો હોય તો એની અંદર જે લોકોના નામ આવે એની અરજી પાસ થાય અને ત્યારબાદ છે એ તમને કહેવાય ને કે એ પાછા ગ્રામ સેવકનો તમને ફોન આવે કે એ પત્રક છે પાત્રતા ધરાવતા હશો બરાબર તો એ તમને જે ખરીદી માટેનો તમને કોલ આપશે કે ભાઈ અહીંથી તમારે આ લેવાનો છે તો આ રીતે તમે કે મિત્રો અરજી છે એ તમારી સ્ટેટસ છે તમે જાતે ચેક કરી શકો છો તો આજના અંદર આપણે એટલી વસ્તુ રાખી કે ભાઈ તમે ઓનલાઈન ચેક કરી શકો ને અરજી રીપ્રિન્ટ કરશો તો તમે ડાયરેક્ટ અહીંયા રીપ્રિન્ટ તમને બતાવી દેશે તો આજના વિડીયોની અંદર એટલું જ રાખીએ જો આ વિડીયો તમને સારો લાગ્યો તો તમામ મિત્રો સુધી શેર કરશો અને ચેનલની અંદર નવા આવેલા તો ચેનલ પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો વધુ માહિતી માટે અમારી આ ચેનલ ને આજે જ સબસ્ક્રાઈબ કરી લ્યો ખેડૂતો અને ગુજરાત સરકારની તમામ યોજના આજે જ મેળવવા માટે આ રેડ બટન દેખાય છે સબસ્ક્રાઇબ કરો તેને સબસ્ક્રાઈબ કરો અને જે બે લાઈકોન પ્રેસ થઈ રહ્યું છે તેને પ્રેસ કરવાનું ભૂલતા નહીં